હેલો મારી બાયડી અને પાછી રાજકારણ માં કરી ગઈ છે અને એને જો ટિકિટ મળી ને તો મારા કેવા ભૂંડા હાલ થાય ને એ તમે જોયા રાખજો બધા. મારો ભાઈ બહુમતી થી જીતો તો બહુમતી થી અને 5 વરો હે ને અમે બે ભાઈ બેને પ્રજાની સેવા કરી હે લોકોનું બધું હાંભળું હે માબાપનું કોઈ થી હાંભળું કોઈ થી માબાપની સેવા કરી એ કરી છી માબાપની સેવા ગામને કહીને માબાપની સેવા ન કરવાની હોય હું જેકાની પોઝિશન જાણી લઉં આ વખતે એને ટિકિટ તો મળશે ને મારે મારા ભાઈ ભેગું બધે જવું પડશે. અરે જીતેગા ભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા. રાવડો મોટો ભાર લઈને બેઠો ને તમારે તમારું નામ થોડું લેવાય તમે જ કહો બાલ હવે ગામના લોકો મારું નામ નથી લેતા એટલે મેં મારું નામ લીધું. આ તો તમારા જ નામનો તમારે પ્રચાર કરવાનો તો કેલા ગા મારે બીજાના પર દાવો કરું બોલતા તો હું તમારો પ્રચાર કરવા તો માથે બેહણે તમને ભાર પ્રચાર કરવા તો નીકળે આઈ આપણે એમ હા તો હવે તમે ના બોલતા હું બોલે જીતેગા ભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા અરે ભાઈ હું બોલું છું જીતેગા ભાઈ જીતેગા 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 જીતેગા ભાઈ જીતેગા. દાદી કેમ જવાય છે પ્રચાર મારીને થઈ ગયું છે હવે જાય સર એ તારો ભાઈ ઓલા વર્ષે જીતતો તો દર વર્ષે નો જીતે કોઈ દી ના ના અમે જીતશું હા ભલે હો જીતેગા ભાઈ જીતેગા અત્યારે હું એક જ સાંભળો છું ભલે ને સાંભળો. નમસ્કાર મંત્રી મહોદય ઓલ વેલ સાંભળો આ વખતે કૃષ્ણાબેન નું નામ ફાઇનલ કરો. અરે બિલકુલ મારે એરિયાની તમે બિલકુલ ચિંતા ન કરો કૃષ્ણાબેન જીતશે અને જીતશે અને જંગી બહુમતીથી બહુ ભારી લીડથી જીતશે. યસ કૃષ્ણાબેન ને ટિકિટ મળવી જોઈએ. તમને મેં શું કીધું તું શું કીધું તું તમને નહોતું કીધું કે આ વખતે ટિકિટ માં મારું નામ લખાવજો હે તમને તો બીજા ખારા લાગે સમજી ગયા મને ને તમારી ઘરવાળી તો બિલકુલ તમને હારી લાગતી નથી અને આ ખીસુડી ને ટિકિટ દેવડાવવાની શું જરૂર હતી. રાજકારણી હું નથી સમજી ગયા ને ટિકિટ તો કૃષ્ણાબેન ને જ મળશે. બગેડી 108 ની જેમ ક્યાં 108 ની સ્પીડે જાસ
એલા ભાઈ વાત પૂછ માં કા શું થયું? આ ટિકિટ હાટું લાવું છું, મારી બાયડી રાજકારણ માં નથી કરી ગઈ અને ગાઈટ નો હું હેરાન થઈ ગયો છું. તો તાર ઘરવાળા ને ટિકિટ મળી ગઈ? અરે ટિકિટ મળી નથી, પણ ટિકિટ તો એને જ મળશે અને જીતશે મારી કિશોરી. તો એ જીતશે પાંચ વાર તું જ હલવાનો હો? આખરે તું અપક્ષ માં ઉભો રહેવાનો હો ને? હા મારું તો ફિક્સ જ છે ને દર વખતે નું. એ હું તો હેરાન ના આંડલા થઈ ગયો. આ મારી બાયડી ના માં રાખી ને ચૂંટણી માં અને રાજકારણ નેતા માં વાત પૂછ માં એક તો ચૂંટણી માં હેરાન થઈશ, પસાર કરવો હેરાન થઈશ, અને જો ઈ જીતી જાય ને તો પાંચ વર્ષ ગાઈટ નો હેરાન થઈશ. પણ હું તો એવી આશા રાખું કે એવડી હારી જાય ને તો મને મજા આવે, તો હું સુખ નો રોટલો ખાઈશ. એ ઈ હારી જાય એના કરતા મારી પાસે એક રસ્તો હે, તું કર તો હાલે. હું રસ્તો હે? જો આજ વખતે આ ટિકિટ તારી ઘરવાળી કરતા તને મળે તો. એવી ક્યાં ગેલ હાકડી વાત કરે? મને ટિકિટ મળે કોઈ દી? હવે મને ફિલ્મ ની ટિકિટ નથી મળતી. અરે તું તારી ઘરવાળી ને વાત તો કર, ઈ કે ને તો આ ટિકિટ તને જ મળે. તું ઉપાધિ કર મને, હું હમણાં ઘરે જઈને મારી વાત કરું કે મને ટિકિટ દેવરાય એવી કઈ. આ તો ભગેડી, તને ટિકિટ મળે ને તું જીતી જાય ને તો તારી ઘરવાળી રાજકારણ માં નીકળી જાય ને તારા ઘરમાં તારું રાજકારણ હાલે. આ ઘરવાળી પાસેથી ટિકિટ કેમ મારે મેળવવી ને? એનો કઈક મારે રસ્તો કરવો જોઈએ. હાલ ગાયને ગા ઘરે જાઓ. રાજકારણ બનીને કોઈક મોટો નેતા બન્યો હોત અને આ દેશ ની સેવા કરત, પ્રજા નું કલ્યાણ કરત, ગરીબ માણસ ને સહાય કરત. પણ તારી આરે લગ્ન કરીને બહુ પસ્તાવો થયો હે. આમ રોયે ભેગું ન થાય, રાજકારણ તો લોહીમાં હોવું જોઈએ. લોહીમાં તે શું મારે પાણીમાં છે? એમાં રોવા હું માંડા, એમાં રોવું શેનું આવે હે? એટલે ટિકિટ દઈ દે. અને હું તારી સીટ ઉપર ઉભો રહું ને તો ખાલી તારું નામ જ કાફી હે, તારા નામ ના લીધે તારો ઘરવાળો જીતી જશે. ઈ વાત તમારી સાચી હો, તમે મારા નામ ઉપર જીતી જાવ હા? થઈ પછી ભાઈ તમારી બધી વાત તમે સાંભળી લીધી છે અને તમને ટિકિટ આપીને મારા મારા પક્ષ ને ડુબાડવો નથી. બેસો બેસો સાહેબ. ના સાહેબ નહીં, આ ઇલેક્શન ઇમરજન્સી માં બિલકુલ મરવાનો સમય નથી. એમને મને ટિકિટ આપો તમે ડૂબી જાવ. અરે ટિકિટ મને આપો, મારી ઉપર ભરોસો કરો, હું બધાય ના સેવા ના કામ કરીશ. અને જો ભગેડી ભાઈ ને ટિકિટ આપો ને તો પેલો મત મારો. હા ભગેડી ભાઈ જો તમને રાજકારણ માં કઈ ખબર પડે હોય છે, ડબ 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 કરો છો અને ટિકિટ આપી શું મારા પક્ષ ડુબાડવાનો છે? કૃષ્ણાબેન તમારા નામ ની ફાઈનલ ભલામણ થઈ ગઈ છે અને આજે સાંજ સુધી માં તમારું નામ ડિક્લેર થઈ જશે. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર સર. રાજકારણ માં હવે ભગેડી અપનાવશે બીજો રસ્તો. તમારી ટિકિટ ફાટી ગયેલા, કપાઈ ગઈ તમારી ટિકિટ. મારી ટિકિટ કપાઈ ગઈ.
છે આપણા ગામના. એ હા હું આવું છું. આવો આવો જલ્દી. ચાલો ચાલો આવું ગાડી થઈ લઈ લો. લગભગ આ સ્ટોરીમાં કઈક નવો જ વળાક આવશે. જો મારા હાડાની ટિકિટ તો કપાઈ ગઈ, પણ હે ભગવાન મારી ઘરવાળીની ટિકિટ કપાઈ ગઈ ને તો મને બિનદાસ સૂટ શર્ટ મળે.